ડાંગ જિલ્લામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા ધવપતિ મુમના માનમાં ત્રણે તાલુકામાં અભિનંદન રેલી યોજાઈ. ભારતના રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર અને આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુનો ભવ્ય વિજય થતાં આદિવાસી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વિજેતા રાષ્ટ્રપતિના માનમાં ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા આહવા વધઈ સુબીર ખાતે ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમને લઈ ભાજપે વિશાળ અભિનંદન રેલી યોજી હતી. પરંપરાગત આદિવાસી વેશભૂષા વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયની અભિનંદન રેલી નીકળી હતી અને ત્રણેય તાલુકામાં આ રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી. ભારતના ઇતિહાસમાં પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અભિનંદન આપવા સરકારનો આભાર વ્યક્ત કરવા માટેના કાર્યક્રમને લઈને આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકા વધઈ આહવા સુબીરીમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી આ ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતા થતાં ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં ખુશીનો માહોલ સાથે ફટાકડા ફોડીને આ ઉજવણી વિજય ઉત્સવની ઉજવણી કરાઈ હતી. હેમંત હડસ, ZS TV, સાપુતારા. આહવા તાલુકામાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટીને જીત હાસિલ કરી છે એના માટે આહવા તાલુકાના તમામ ગામોમાંથી પધારી ભાઈઓ અને બહેનોએ ખૂબ ઉત્સાહથી રેલી કાઢી નાચતા ગાતા વાજતે અહીં સભા મંડપ સુધી આવ્યા અને સભા મંડપમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મને ડાંગ જિલ્લાના મહિલા વતી બોલવાનું અવસર આપ્યું. તેમાં ડાંગ જિલ્લામાંથી હું મુર્મુજીને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એક ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે ઓડિશા રાજ્યના ખૂણાના ગામમાંથી એક મહિલા આદિવાસીને દેશનું સર્વોચ્ચ પદ માટે પ્રસ્થાપિત કરી એના માટે ભારતીય જનતા પાર્ટીનો લાખ